મિત્રો આપણી સહિયાર યુટ્યુબ ચેનલ ડે ન્યૂઝમાં મિત્રો તો જૂન બે હજાર તેવીસથી નવી શિક્ષણ નીતિ લાગુ પડતા શાળાઓની ખામીઓ દૂર થઈ જશે મિત્રો અર્ધતન ભૌતિક સુવિધાથી સજગ મકાનો બાળકોનો વિકાસ ન કરી શકે તે માટે કર્મનિષ્ઠ શિક્ષકો જોઈએ શાળાના ગ્રાઉન્ડ ન હોય તો ત્યાં બાળકોનો શારીરિક વિકાસ કેમ શક્ય છે તે સંગીત ચિત્ર ગાયન વાદન જેવી ઇતર કલાનું દૈનિક આયોજન કરી શાળામાં છે અહીં શાળાએ જ્ઞાનનું મંદિર છે આ બાબત બધા કરે છે પણ જ્ઞાન મંદિરોમાં સોમે દિશાએથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે તો અહીં જોઈએ તો જૂની શાળાઓમાં કશું હતું નહીં માત્ર કર્મનિષ્ઠ શિક્ષકોના એકમાત્ર પ્લેઝ પોઈન્ટથી જ છાત્રાઓ સોળ કલાએ શીખી ખીલી ઉઠતો હતો આજની શાળાઓ ભૌતિક સુવિધાની સજ્જ આલીશાન મકાનોમાં છે તેમાં ગ્રાઉન્ડ તો હોતા જ નથી મલ્ટી સ્ટોરેજ મકાનોમાં વ્યવસ્થિત શિક્ષકો માત્ર જ્ઞાનને આપી છે શાળા શાળા સંચાલકો પણ એક જ વ્યવસાયના રૂપમાં ચલાવતા હોવાને કારણે બે દશકામાં શિક્ષણ એક મોટો બિઝનેસ બની ગયો છે કમર તો ફીનું ધોરણ કોઈને પહોંચાતું નથી છતાં બધા મને કમને સંતાનોને ભણાવે છે બીજી તરફ સરકારી શાળાઓમાં હવે તો વધુ અદ્યતન ખાનગીઓ કરતાં પણ સારું છે ત્યાં પણ ત્યાં વાલીઓને છોકરાઓ ભણાવવામાં શરમ આવે છે દેખાદેખી યુગમાં ઘણી સારી વસ્તુઓ લોકોને દેખાતી નથી આજની શાળાઓમાં શું ખૂટી રહ્યું છે આ રહ્યો જવાબ માત્ર ત્રણ મહિના જ નવા સત્રના બાકી હોય ત્યારે પ્રિસ્કૂ સ્કૂલના અને ધોરણ ત્રણથી આઠના શિક્ષકોને નવા પ્રવાસથી તાલીમ બંધ કરી શકાશે સ્લાઇડ સાયકોલોજીસ્ટ આધારિત કેટલીક શાળાઓ ચાલે છે ખાનગી શાળાઓમાં હજી પણ એક ક્વોલિફાઈડ શિક્ષક જ બાળકોને ભણાવી રહ્યો છે જૂની શાળાઓ ભલે કશું જ ન હતું પણ ભણતર સાથે ગણતર હોવાથી સર્વાંગી વિકાસ બધા સાત્રાનો થતો હતો આજની શાળાઓમાં શું શું ખૂટી રહ્યું છે તેની વાત આજે મારે કરવી છે પ્રથમ તો બાળક મનોવૈજ્ઞાનિક ધારાધોરણોથી અને શિક્ષણ પદ્ધતિમાં કેટલીક શાળાઓ ચાલે છે તે પ્રશ્ન પૂછજો શાળાઓમાં બાળ મંદિરોની પ્રી પીટીસી ધોરણ એકથી પાંચમાં પીટીસી અને છથી નવમાં ધોરણ દસથી બારમાં બીએડ અને તેની વિષય તજજ્ઞ શિક્ષકો આપી શકે તે મતલબ કે ક્વોલિફાઈડ શિક્ષક જ ભણાવતી ભણાવી શકે પણ મોટા મોટાભાગની શાળાઓમાં અનક્વોલિફાઈડ શિક્ષકો ભણાવી રહ્યા છે શાળાઓમાં ગ્રાઉન્ડ ન હોવાથી પહેલેની જેમ જ આજે બાળકોનો શારીરિક વિકાસ થતો નથી સહઅભ્યાસી પ્રવૃત્તિ કે ઇત્રતર પ્રવૃત્તિનો પ્રોજેક્ટમાં શિક્ષણ સિવાય સર્વ સંગીત ગીત ચિત્ર ગાયન વાદન જેવી પ્રવૃત્તિ નહીવત થાય છે એકવાર શૈક્ષણિક પ્રવાસ પણ ઘટતા ગયા છે અને લોક બાળકોને જ્ઞાન સાથે ગમત ન મળે તેવા આયોજનથી સતત ખોટ અછત પુસ્તકોના પ્રશ્નો જવાબ પૂરતું શિક્ષણ આજે ચાલી રહ્યું છે બાળકોને ભણાવી શકાતો નથી તેને માત્ર જે બાળક પોતાની વ્યવસ્થ વ્યથા રજૂ કરી શકે તે વર્ગ વ્યવસ્થા સૌથી શ્રેષ્ઠ ગણી શકાય છે વર્ગખંડની અસર શિક્ષકની તાકાત ઉપર છે ગુણવત્તાભર શિક્ષણ પણ તે જ બાળકને આપી શકે છે ભાવિ નાગરિકોને ઘેડવાયા એટલે શિક્ષકો જો તે જ નબળા હોય તો સમગ્ર વર્ગ નબળો ગણી શકાય આજે તો પાયાથી શિક્ષણની અગત્યતા સાવ ભૂલાઈ ગઈ છે ધોરણ દસ થી બાર ને મહત્વ અપાય છે વાંચન ગણન લેખનની ક્ષમતામાં કેટલાક બાળકો સફળ થયા છે આજે ગુણપત્રને આધારે છાત્રોનું મૂલ્યાંકન થાય છે તજ્ઞ ખોટું છે બાળકોમાં રહેલી વિવિધ છુપી કલાને પ્રોત્સાહન મળે બાળકોને ઘણી પ્રગતિ કરી શકે છે આજે જે પચાસ વર્ષ થયા તે આજના શિક્ષકની નબળાઈ બહુ સારી રીતે સમજાય છે કે તેનું કારણ તેને ભણતર સાથે ગણતર મળ્યું છે પૂછાવાથી તેને ઘર બનાવીને ઉદ્યોગ પણ કર્યો છે તેને આજનો યુગ પ્રોજેક્ટ વર્ક કહે છે સંગીત ચિત્ર વ્યાયામની પરીક્ષાઓ આજે કેટલીક શાળાઓમાં લેવાયેલી છે જે પ્રમાણે લેવાતીને તેના માર્કમ પણ મૂકવામાં આવ્યા હતા ઘણું બદલાયું ને ઘણું નવું નવું આવ્યું પણ છાત્રાઓના સર્વાંગી વિકાસની વાત આજે સાવ વિસરાઈ ગઈ છે આજે તો ગોખણિયું જ્ઞાન તે તેના જેવી જ પરીક્ષામાં પાસ એટલે પાસ ભરતી નથી આવડતી અહીં બાળકોના સર્વાંગી વિકાસમાં સૌથી મોટી અને અગત્યની ભૂમિકા શિક્ષકની હોય છે બાળકને જેમ વાળો તેમ શ્રેષ્ઠ શ્રેષ્ઠ આપીને નાગરિક ઘડતર કરી શકે છે શાળા સંચાલકો પણ શિક્ષકોને તેની રીતે ભણાવવા દેતા હોતા નથી માત્ર કોર્સ પૂર્ણ કરવાની ઉતાવળ ઘણું બાળકને માટે કરવાનું રહી જતું હોય છે દરેક શાળામાં આજના યુગના ક્વોલિફાઈડ કાઉન્સેલિંગ વ્યવસ્થા ફરજિયાત હોવી જોઈએ આજે તો કોચિંગ કરિયર અને કાઉન્સેલિંગનું તેની સાથે ઘણું મહત્ત્વ છે શાળા સિવાય બાળક તેના આસપાસ વાતાવરણથી ખૂબ જ શીખતું હોવાથી તેને સમજવાને સાંભળવો ખૂબ જ જરૂરી છે સરકારી શાળા કરતાં આજે સર્વનિર્ભર શાળાઓનું દિન પ્રતિદિન મહત્ત્વ વધતું જાય છે આજે સરકારી શાળામાં સાત શિક્ષકો ખાનગી શાળામાં વધુ એક ત્યારે તેને માટે આ શિક્ષકોને તાલીમ બંધ કરવા જરૂરી છે નવા છત્રથી નવી શિક્ષણ નીતિ આવી રહી છે જેને આવનાર દિવસો વિવિધ બદલાય શિક્ષણમાં અને આવશે અને પણ શિક્ષક વર્ગ વ્યવસ્થા છે 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 થવું જરૂરી કે ઘણું બધું કરવાની જરૂર જેમાં નિષ્ણાતોની મદદ લઈને શ્રેષ્ઠ બદલાવ લાવી શકાય છે પણ કોણ પહેલ કરશે એ પ્રશ્ન રહ્યો શિક્ષક ધર્મની જેમ શાળા ધર્મ પણ હોવો જેમાં શાળામાં આવતા તમામ છાત્રાને આવ શાળામાં આવવું ગમે ભણવું ગમે બેસવું ગમે પ્રવૃત્તિ કરવી ગમે તે જે માટે શાળાએ આવું વાતાવરણ નિર્માણ કરવું જ પડે આજના ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સરકારી શાળામાં પણ સ્માર્ટ ક્લાસ આવી ગયા છે જેમાં વિવિધ નવા નવા સોફ્ટવેરથી મદદથી બાળકોને સમય શિક્ષણ આપી શકાય છે આજે શાળામાં જે કરવું હોય તે થઈ શકે છે પણ કોણ આ બધું કરશે તે પક્ષે પ્રશ્ન છે દેશને આગળ લાવવા માટે દરેક શાળાએ પોતાના તમામ બાળકોને આગળ લાવવા પડશે શાળા સંકુલમાં વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓને કારણે બાળકના રસ રૂચિ વલણોના ફેરફાર થવાથી તે દરેક બાબતે રસ લેતો થાય છે શિક્ષક જય વર્ગખંડનો રાજા હોય છે તે દરેક શાળાએ બાળકોને ભલે માર્ક ઓછા આવે પણ તેના સર્વાંગી વિકાસ થાય તેના પ્રયત્નો કરતા રહેવા જોઈએ શાળાના બાળકો વિવિધ પ્રવૃત્તિ અને પ્રોજેક્ટોમાં સાથે સતત બદલતી રહેવી જોઈએ ખુલ્લા ગ્રાઉન્ડમાં પણ છાત્રાઓને તેમને શ્રેષ્ઠ શિક્ષણ આપી શકો પણ તેના માટે વિવિધ રસમય શિક્ષણ પદ્ધતિ અપનાવી પડે છે આજે તો વર્ગખંડમાં શિક્ષક પાઠ વાંચીને બાળકોને જવાબ લખવા આપી દે છે તેનો હાર્દ શું તે કામ કર ખાસ ભણાવ્યા છે તેની વાત કોઈ કરતું નથી આવી ઘણી બધી વાતો આજની શાળાઓની નબળાઈ છે આજની શાળાઓમાં વૃક્ષારોપણ રક્તદાન કેમ્પ એનસીસી એનએસએસ સ્પોર્ટ ડે બાળ સભા બાળસંધ

ભણવાનો સમય હોવાથી ટ્યુશન કે કોચિંગ ક્લાસનો ઉદય થયો તો મિત્રો આ હતી નવી શિક્ષણ નીતિને લઈને ખૂબ જ મહત્વની તમામ માહિતી તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો બે લાયકોન પ્રેસ કરવાનું મિત્રો ભૂલતા નહીં તમામ અવનવી અપડેટ માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ લાયકોન પ્રેસ કરવાનું ભૂલી તાની મિત્રો મળીએ નવા વિડીયો